જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડમી ખાતે તો ફરીવાર આજે આપણે ધોરણ બાર જે ઇતિહાસ છે આ વિડીયો નંબર સત્તર જે છે સત્તરમાં ચેપ્ટરનો એની અંદરથી પાઠ્યપુસ્તક ઉપર આધારિત આજે આપણે તો ધ પોઈન્ટ એટલે કે પરીક્ષા લક્ષી જે તલાટી બિન સચિવાલય ક્લર્ક પટ્ટાવાળા આ ઉપરાંત જે ધોરણ બારની બોર્ડની એક્ઝામ આવે છે એની અંદર આમાંથી એમસીક્યુ આવશે એની ગેરંટી તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને આની પહેલાંના ચેપ્ટરના વિડીયો જો તમે ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જાઓ અને ત્યાં દોઢસોથી પણ વધારે અલગ અલગ વિષયના વિડીયો આપેલા છે એ તમે જોઈ લેજો તો ચાલો શરૂ કરીએ આજના વીસ જેટલા એમસીક્યુ પ્રશ્નો જે પ્રકરણ નંબર સત્તર જે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો તો આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક નિહાળજો તો પહેલો પ્રશ્ન છે પ્રથમ સોલાર શેર ક્યારે તૈયાર થયેલો હતો તો એનો જવાબ આવશે ઓગણીસો ને ચોપનની અંદર થયેલો હતો બીજો પ્રશ્ન વૈજ્ઞાનિક કથાઓ સાથે સંકળાયેલ મહાન સાહિત્યકાર કોણ છે એનો આન્સર આવશે સી ઝૂલ વર્ન ત્રીજો પ્રશ્ન જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો કે બુચર ચોથો પ્રશ્ન ટેલિફોનની શોધ ક્યારે થઈ હતી અઢારસો ને છોતેરની અંદર

વીસમી સદીમાં કઈ ઉર્જા સૌથી મહત્વપૂર્ણ છે તો કે પરમાણુ ઉર્જા સૌથી મહત્વપૂર્ણ છે નવ પર્સનલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો ને એસીની અંદર પ્રશ્ન નંબર દસ જુલવરને પોતાના પુસ્તક ધ મિસ્ટિરિયસ આઇસલેન્ડમાં કઈ ઉર્જા વિશે ભવિષ્યવાણી કરી હતી એનો આન્સર આવશે સી હાઇડ્રોજન અગિયાર કઈ બાબત આર્થિક વિકાસ જાણવાનો માપદંડ છે તો એનો જવાબ આવશે સી જળ પરિવહન બાર ડીએનએના વિશ્લેષણમાં કયો ભારતીય વૈજ્ઞાનિક મહત્વનો ફાળો આપે છે તો હરગોવિંદ ખુરાના જે ડીએનએના વિશ્લેષણ માટે જાણીતા છે ભારતીય વૈજ્ઞાનિક છે ત્યાર નંબર અમેરિકામાં કેવું કલ્ચર વિકસ્યું છે આન્સર આવશે સી મલ્ટીનેશન ચૌદ નંબર ભારતીય સિનેમા જગતની સર્વપ્રથમ ફિલ્મ હતી તો કે હરિશંદ્ર જે છે એ પ્રથમ ફિલ્મ હતી પંદર નંબર ભારતમાં સમાચારની સરકારી સંસ્થા કઈ છે તો એનો આન્સર આવશે પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ છે એનું સોળ નંબર ભારતીય મીડિયા કઈ બાબતમાં રચ્યા પચ્યા રહે છે તો કે રાજકીય ચર્ચામાં સત્તર નંબર કઈ રેડિયો ચેનલ દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા છે તો કે બીબીસી જે રેડિયો સ્ટેશન આવે છે એ અઢાર નંબર ભારતમાં કયા કૌભાંડે સરકાર ઉઠનો ઉથલપાથ ઉથલાવી હતી તો કે બ્રોફાર્સ કાંડ ઓગણીસ નંબર પ્રથમ વિશ્વયુદ્ધ સમયે કયા દેશમાં ફિલ્મ ઉદ્યોગ મોખરે હતો તો કે ફ્રાન્સની અંદર અને હાલમાં ભારત જે છે એ ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ ક્રમે આવે છે અને છેલ્લો પ્રશ્ન પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવા શું કરવું જરૂરી છે તો રિએક્ટર કરવા માટે આ રિએક્ટરની પ્રક્રિયા જે છે એ પરમાણુ ઉર્જા માટે જરૂરી છે તો મિત્રો આ વિડીયો લેક્ચર જો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવા જ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન દબાવી દો જેથી તમામ વિડીયોના અપડેટ આપને સમયસર મળતા રહે અને આની પહેલાં દોઢસોથી વધારે વિડીયો જે આપણે અપલોડ કરેલા છે એ તમે ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ લેજો આભાર આપનો આ વિડીયો જોવા બદલ